ભરૂચનું પ્રમુખ સ્વામીનગર બન્યું કોરોનાનું હબ. શેરી અને ગલીએ કોરોનાના કેસ જોવા મળ્યા. સંક્રમણ ચિંતાજનક બનતા અધિકારીઓની ટીમ તાત્કાલિક અસરથી પ્રમુખ સ્વામીનગરમાં દોડી જઈ અને કડક કાર્યવાહી કરી. જિલ્લા મથક ભુજમાં ખાસ કરીને કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે બની રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે શહેરનું સૌથી ધબકતું પ્રમુખ સ્વામીનગર આજે કોરોનાનું હબ બની ગયું છે. તેની સાથોસાથ મંગલમ ચાર રસ્તા, જીકે હોસ્પિટલ, આરટીઓ રિલોકેશન સાઇટ અને આયાનગર વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પ્રમુખ સ્વામીનગરમાં શેરી અને ગલીએ કોરોનાના કેસ જોવા મળતા લોકોમાં ભય અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે. માત્ર 110 મીટરના એરિયામાં 6 જગ્યાએ જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી હતી અને ત્યાં પોલીસને તહેનાત કરવાની પણ ફરજ પડી હતી. ગત સપ્તાહમાં ખાસ કરીને આ પ્રમુખ સ્વામીનગરમાં કોરોનાના કેસ આવતા લોકો બહાર નીકળતા હોય, સંક્રમણ ફેલાવતા હોય તેવી ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ બાદ ગઈકાલે પોલીસે આકરા પગલાં લીધા હતા અને પૂરી ટીમ સાથે પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં પોલીસ દોડી ગઈ હતી અને કોઈ પણ પ્રકારનું જે કન્ટેનમેન્ટ ઝોનની જે ગાઈડલાઇન છે એના નિયમો છે એનો ભંગ કરવામાં આવશે તો શિક્ષાત્મક પગલાં લેવાની પણ ચીમકી આપવામાં આવી હતી અને કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. સૌથી અગત્યની વાત એ છે કે પ્રમુખ સ્વામીનગરના બંને ગેટ વિસ્તારમાં માત્ર 110 કિલોમીટરના એરિયામાં 6 જગ્યાએ કન્ટેનમેન્ટ ઝોન છે. એના ઉપરથી ફલિત થાય છે કે આ વિસ્તારમાં સંક્રમણ કેટલી હદે ચિંતાજનક વસ્તુ બની રહી છે. ખાસ કરીને ખાનગીમાં ટેસ્ટમાં મોટું સંક્રમણ બહાર આવ્યું છે, જીકેમાંથી પણ કેસ બહાર આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના ખરેખર તપાસને પાત્ર બની ગઈ છે. સૌથી અગત્યની વાત એ છે કે લોકો જાતે આ સંક્રમણથી બચે એ ખૂબ જ જરૂરી છે. પોલીસે પણ હવે ગઈકાલથી કડક પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સતત જે કન્ટેનમેન્ટ ઝોન છે એમાં લોકો બહાર નીકળતા હતા, સંક્રમણ ફેલાવતા હતા તેવી ભીતિને ધ્યાને લઈ તમામ પોઈન્ટ ઉપર પોલીસનું પેટ્રોલિંગ તહેનાત કરી દેવામાં આવ્યું છે. પરંતુ ખાસ કરીને 8 વાગ્યા પછી લોકો બહાર નીકળતા હોવાની પણ ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે, જે બાબતે પણ પગલાં લેવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. આજે ખાસ કરીને જે કોરોનાની જે પરિસ્થિતિ છે તેમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે. ખાસ કરીને આંકડાની બાબતમાં, સંક્રમણની બાબતમાં જે વિસંગતતા જોવા મળી રહી છે જેને લઈને લોકો ગુમરાહ થઈ રહ્યા છે, લોકો ચિંતામાં પડી ગયા છે. તાત્કાલિક અસરથી યોગ્ય થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે.